અને પછી જુઓ છોકરાઓ કેવા તૈયાર થાય છે અહીં બેઠેલા શિક્ષકોને પણ કહું છું કે જે બાળકો ભણવામાં બહુ હોશિયાર ના હોય ને એમનું બી ધ્યાન રાખજો એ પણ મારા જેવી નોટો બની શકે છે મોટી થઈને એટલે જે ભણવામાં હોશિયાર ના હોય એને પણ ધ્યાન રાખજો એ તું મારા ક્લાસમાં તો બોલો સાહેબ તું છેલ્લે બેસ તું બહાર ઊભો રહેલા પણ મેં તારું કંઈ બગાડ્યું દીકરા દીકરીઓ તમારી પરીક્ષા પાછી ઠેલાય છે તમને સતત એમ થાય છે કે હવે શું થશે હવે શું થશે એ વખતે એ બધી ચિંતા છોડી અને આ હું જે વાત કરું છું એની પ્રેક્ટિસ કરજો ભગવાન પર શ્રદ્ધા મા બાપને પગે લાગવાનું એમની સેવા કરવાનું એમનું નાનામાં નાનું કામ કરવાનું સારા શિક્ષકોને પગે લાગવાનું કસરત થોડી ચાલુ કરો ગમે વિશેની થોડા પુસ્તકો વાંચવાનું શરૂ કરો અને એ પછી સૌથી મહત્વની વાત સાડા ચારસો બાયોગ્રાફી મેં વાંચી કેટલી સાડા ચારસો સ્ટીવ જોબ્સ વોરેન બફેટ ધીરુભાઈ જેટલા લોકો સફળ થયા પૈસામાં વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી બધા નેલ્સન મંડેલા બધાને વાંચ્યા આ બધામાં કોમન વાત હતી હું તમને કહું છું અને સાહેબ આજની તારીખ અને આ રેકોર્ડિંગ ચાલુ છે તમે લખી નાખજો એક હજાર દિવસ કેટલા દિવસ એટલે ત્રણ વર્ષ થાય એક હજાર વર્ષ હું જે કહું છું એક હજાર દિવસ હું જે કહું છું કરો તમે જે ચાહો એ ના થાય ને તો મારું જૂ તમારું જૂતું ને મારું મોઢું આ સ્ટેજ પરથી બોલું છું જાહેરમાં કહું છું અને એટલે આજે ત્રીસ લાખ લોકો મને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે એ હું સારો નથી તમે સારા છો એટલે તમને મારી વાત ગમે છે હું સારો નથી યુ આર ગુડ પીપલ હું ખાલી તમને રિકોલ કરું છું શું વાત છે એક જ ટેગલાઇન અહીંયા આ તો મેં તો મા બાપ લખ અહિયાં લખાઈ દેવું છે જે કરો તે બેસ્ટ કરો શું કરવાનું જે કરો તે હવે બેસ્ટ એટલે શું પરીક્ષાનું પેપર નહીં ખાવાનું નહીં ડ્રેસ નહીં બધું જ સવારે ઉઠો પથારીમાંથી જેવા ઉઠ્યા એટલે બ્લેન્કેટ બિલકુલ સંકેલીને જ ઊભા થવાનું તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું કરાગરે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધ્ય તો ગોહે હે ઈશ્વર તારો આભાર ઉઠાડી દીધા કેટલાય રાત્રે ઊંઘી જાય હવા ઉઠતા જ નથી એ ગયો હે ને કેટલાય જાય છે આપણે કુદાર ભગવાને થેન્ક યુ કીધું ઉઠીને હવે ઉઠાડી દીધા જે કરો તે બ્રશ કરવા ગયા બ્રશ જ કરવાનું બિલકુલ અંદર બહાર ઉપર નીચે બધી રીતે મસ્ત નાવા બેઠા મસ્ત નાવાનું જાણે ભગવાનને જલાભિષેક કરતા હોઈએ કાન બરોબર અપ ટુ ડેટ નાવાનું મસ્ત બે જોડી કપડાં હોય ભલે ગરીબ હોય મારી પાસે એક જ સ્કૂલ ડ્રેસ હતો બે વર્ષ સુધી રાત્રે ધોઈ નાખવાનો મોડા ઇસ્ત્રી કરવાનો કે સવારે સવારે પાછો એ જ પહેરી પણ મેલો કોઈ દિવસ પહેર્યો નથી ઇસ્ત્રી વગરનો કોઈ દિવસ પહેર્યો નથી આ જે કરો તે બેસ્ટ અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય પછી કે ગંધ આવે હાલ તારામાંથી જ આવે છે પછી કે એમાં શું લાયા ત્યાં ધોયા તો બોલો લાયા ત્યાં હોય ધોવે કે કાળા છે પોણા કેમ્પસ સાહેબ આ તો ને પચીસમો મો સેમિનાર છે આખી દુનિયામાં અમેરિકા ઓસ્ટ્રેલિયા દુનિયાભરમાં એક પણ સેમિનારમાં એક મિનિટ મોડો નથી પહોંચતો ઓન ટાઈમ પહોંચવું ગમે તે થાય પણ જે કરવું છે તે બેસ્ટ કરવું છે મને પાંચ પાંચ લાખ રૂપિયા આપે છે બબ્બે લાખ રૂપિયા આપે છે અને એકવીસસોમાંથી ઓગણીસો સેમિનાર મફત કર્યા પણ ત્યાં પણ ટાઈમસર જવાનું અને આ જ બોલવાનું કેમ કે આ મારે આગળ જવું છે માટે હું જે કરીશ તે બેસ્ટ કરીશ પિક્ચર જોવા જાઓ સિસોદી માતાના આવડે નહીં જવાનું આ શું કથા છે જેમ એમ ભમ ભમાઈને મારવાની લાગે કે આયા છે છોકરાઓ વાહ વાહ કોઈને આવડે છે નહીં હા છે હોય જ મારા જેવા સીટ ઉપર થિયેટરમાં બેસો ને થિયેટરમાં અંદર અંદરથી બધું જાગશે એમ જે કરો તે સીટ ઉપર ઉભાથી નાચવાનું થિયેટરમાં ત્રણસો રૂપિયા આપે છે કેમ કોઈ કે છૂપ કે છુપ કે માર ખાશે કે મજા કરવાની જે કરો તે બેસશે પરીક્ષા આપવા જાઓ પેપર આપવા બેઠા ત્રણ કલાક પહેલાં લખાઈ જાય કે ના લખાઈ જાય ઉઠવાનું નહીં ગમે તે થઈ જાય લાઈન સરદ લખવાનું જે આવડે બરાબર લખવાનું નથી આવડતું પછી વાત આવડે છે પહેલાં લખી દઈએ ગભરાવાનું નહીં પણ જે લખીશ તે બેસ્ટ લખીશ આ બાજુ હોસ્યો આ બાજુ રફ રફકામ અહીંયા બિલકુલ થોડાક મોટા અક્ષરો કાઢીશ જેલ પેન વાપરીશ જેથી મારો અંગૂઠોને બધું ઓછું દુખે પરીક્ષા આપતા પહેલાં દસથી પંદર પેપરો લખી નાખી જેથી ત્રણ કલાક હું નોનસ્ટોપ લખી શકું જેથી મારો હાથ નાકડાઈ જાય આ બધું બેસ્ટ કરીને તમારે જવાનું પછી જેટલું થાય એટલું લખવાનું તમને નવાઈ લાગશે એક સરસ વાત કહું બહુ ઓછી જગ્યાએ કહું છું એક વાર હું એક પરીક્ષા આપવા બેઠો મેં હું બીએસસી એલ એલ બી છું કહીશ નહીં કે કઈ પરીક્ષા હતી પણ ફાઇનલ એન્યુઅલ એક્ઝામમાં હું પરીક્ષા આપવા બેઠો પેપર આવ્યું એક માર્કનું આવડે જ નહીં એક માર્કનું નહીં કલાક પેપર આમ તેમ કર્યું કશું આવડે જ નહીં તપ્પી જ ના પડે હાલ કાઢ્યા કરી અને બધા ઊંધું ગાલીને લખે તો પેલા બહેન મારી મેં તો આવડતું નહીં તો કે ઘેર જાવ જવાય નહી ત્રણ કલાક એટલે ત્રણ કલાક બીજો એક કલાક ગયો કશું યાદ જ ના આવે મેં શું કર્યું ખબર છે નાનપણમાં મારા દાદાએ મને એક વાર્તા કીધેલી છ મહિના વાર્તા ચાલેલી મેં આખી વાર્તા લખી નાખી વીસ પેજમાં પાસ થઈ ગયો પાસ થઈ ગયું પણ એવી મસ્ત લખી એવી મસ્ત લખી કે પેલો સાહેબ બી ખુશ થઈ ગયો કે હાલ લખી જ ટોપ માટે જે કરો તે કચરો ફેંકીએ ને કચરા પેટીમાં જ થોડોક બહાર પડે ને તો એ લઈને પાછો અંદર જમવા બેસીએ થાળીમાં એક દાણો એઠો હોવો જોઈએ ને લગ્નમાં જમીએ કે ઘરે જમીએ આટલું બેસ્ટ છોકરાઓ હેરસ્ટાઈલ કરે છે સ્પાઇકી કરવાના વાળ વાળ મસ્ત દીકરીઓ આઈબ્રો ચોટલીમાં આ તો હવે બચી ગયું મસ્ત તૈયાર થઈ જવાનું આમ હે પણ જે કરવું છે તે બેસ્ટ કરવું છે ચારસો રૂપિયામાં આઈ વોઝ લિટરલી વેઇટર ઇન હોટલ ફોર થ્રી ઇયર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ પણ હું ચારસો રૂપિયામાં ચાર હજારનું કામ કરતો હતો બોલો છત્રીસો રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય તો આજે મારી પોતાની હોટલ ને મરસેડી હોય કે ના હોય ભગવાનને પણ જખ મારીને આપવું પડે બોસ આટલું બેસ્ટ કરવું અહીંયા જે શિક્ષકો બેઠા છે જે લોકો એડમિન સ્ટાફ છે જુદી જુદી સ્કૂલના હાથ જોડીને કહું છું પચીસ હજાર પગાર હોય પચાસ હજારનું કામ કરજો પણ આપણું જમા થાય છે તમે જે બેસ્ટ કરો છો ભલે તરત બદલો નહીં મળે પણ ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે એમાં ધર્મરાજ ચોપડા લખે છે અને યોગ્ય સમય એને બધો બદલો મળે ચારસો રૂપિયામાં વેટરની નોકરી કરવાના સંજય રાવલની પોતાની હોટલ હોય વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જતો તો મારા જીમ ચાલતા હોય લાઇબ્રેરીની ચોપડીના પૈસાની બુક સ્ટોર ચાલતા હોય રહેવા માટે ઘરની સોસો દોઢસો બંગલાની સ્કીમો પૂરી થઈ જાય બાપુજીની ઓટલા ઉપર દુકાન આજે મારું બસો દુકાનનું મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને સ્કૂલની ફી નતો ભરી શકતો આજે હું ત્રણ હજાર કરોડની યુનિવર્સિટી બનાવવા જોઈએ મેં એક જ કામ કર્યું શું કર્યું જે કર્યું તે બેસ્ટ કર્યું કચરો વાળીએ ને આપણાથી સારો કોઈ કચરો ના વાળવો જોઈએ હું જન્મે બ્રાહ્મણ છું સંદાસ બાથરૂમ સાફ કર્યા છે બસ સ્ટેન્ડ પર બુટ પોલિશ કરી છે ઝેરોક્ષો કાઢી છે જીપો ચલાય છે પણ બેસી નથી રહ્યો મજાક નથી કરી કે જે સમય આજે ગયો એ કાલે પાછો આવવાનો નથી દીકરા દીકરીઓ તમારા વેકેશન પડે ને તો ગોવા માઉન્ટ આબુ ફરવા ના જશો દુબઈ પપ્પા સાથે કોઈ કરિયાણાની દુકાન કોઈ કાપડની દુકાન કોઈ વકીલના ત્યાં કોઈ સીએના ત્યાં આ ઉંમરે કામ કરજો કે આજે જે સમય ગયો એ કાલે પાછો આવશે નહીં સમય તમે આજે પાંચસો રૂપિયા પોકેટ મનીનો કેવો હિસાબ રાખો છો તો ભગવાને તમને જે ચોવીસ કલાક નરેન્દ્રભાઈ મોદીને ચોવીસ કલાક સાહેબને ચોવીસ કલાક તમને મને ભિખારીને ચોવીસ કલાક સરખા છે આજે દિવસમાં ત્રણ ત્રણ સેમિનાર કરું છું એક લાખ કિલોમીટર વર્ષે ગાડી ફેરવું છું મારી મારી ઇન્કમ છે એમાંનું તો મારો એંસી ટકા ટાઈમ આ બધામાં છે પણ કેમ કે મારે બેસ્ટ સમાજ બનાવવો છે મારે બેસ્ટ ભારતીય બનાવવા છે મારે બેસ્ટ રાષ્ટ્ર અને સમર્પિત લોકો બનાવવા છે તો ભગવાન હું બધું બેસ્ટ કરીશ તો એક દિવસ એનું રિઝલ્ટ આવશે કે નહીં આવે તમે પણ બધું જ કરજો જે કરો તે શું કરજો બેસ્ટ કરજો તમારું વોલેટ હોય ને તો એમાં પાન કાર્ડ આધાર કાર્ડ બધું લાઈન સરસ દસની વીસની પચાસની બસોની બે લાઇન સરસ નોટ હોવી જોઈએ ઘરે જઈએ ચપ્પલ આમ જ કાઢવાના ઘરે જઈએ સોક્સ અહીંયા જ હેન્ડ અહીંયા જ મેલા કપડાં અહીંયા જ ચશ્મા અહીંયા છત્રી અહીંયા જ મોબાઈલ બધું પરફેક્ટ લાઈટ જાય તો આપણને આપણી વસ્તુ ફટડીને મળે આટલું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આપો જેને તમે નસીબ કહો છો નસીબ નસીબ હોતું નથી એને બનાવવું પડે ડુ યોર બેસ્ટ પરફોર્મ આ ધોળિયાઓ એક શબ્દ લાયા ખબર છે ઈ મેલ ઈ મેલ ખબર છે ઈ કોમર્સ આ ઈ એટલે શું ઈ એટલે ઈશ્વર અને ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઈશ્વર એટલે બેસ્ટ તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને એટલે શક્તિ સમજી જાય કનેક્ટ ધ ડોટ્સ અને એ તમને એવી જગ્યાએ લઈ જાય જેની તમને કલ્પના નથી જેમ હું આજે આપણે ભેગા થઈ ગયા મને આજે હજારો લાખો કરોડો રૂપિયા માટે લોકો લાઈનમાં ઊભા છે કે યસ સંજય તું કર કેમ કેમને ખબર છે કે આ તાલીઓ જે કરશે તે બેસ્ટ કરશે તમને કહું છું આપડી લેસ્ટ મારીએ ને તો લેસ્ટ મે